नमस्कार કાશ્મીર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર. મળેલા સમયને જ યોગ્ય બનાવો, યોગ્ય સમય ગોતવાની કરશો તો જિંદગી ટૂંકી પડશે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજની મામલતદાર ઓફિસ પાસે ગટરમાં પડી જવાથી બાળકીનું મોત થયું અને તેનું પોસ્ટમોર્ટમ કેસ પોઝિટિવ આવતા ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કલેક્ટરશ્રીને આવેદન અપાયું. બે ત્રણ દિવસ પહેલા મામલતદાર ઓફિસ પાસે ગટરના પાણીમાં ડૂબી જવાથી એક 4 વર્ષીય બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતે નગરપાલિકા વિરુદ્ધ વિપક્ષી નેતા અને તેમના પક્ષના સાથીઓ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયું હતું, જ્યારે નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ જગ્યાએ કોઈ જ ખાડા કે ચેમ્બર નથી, તો પછી આ બાળકીનું મૃત્યુ કેમ નિપજ્યું તે એક ચર્ચાનો વિષય છે. ત્યારે આ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતા આ બાળકીનું મોત ગટરના પાણીમાં ડૂબી જવાથી થયું છે તેવું સાબિત થયું હતું. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું કે આ બાળકીના પરિવારને વળતર મળે અને આ બાળકીનું મૃત્યુ થયું તેમાં જે તંત્ર જવાબદાર છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ બાળાને ન્યાય મળે અને ભુજની નગરપાલિકા તંત્રની જે કામગીરી છે તેનામાં સુધરાવ આવે અને ભુજની અંદર ગટરની ચેમ્બર્સ ઉપર વ્યવસ્થિત ઢાંકણા લગાવાય, જ્યારે આશાપુરા નગરીની અંદર પણ ગટરના પાણીથી તળાવ ભરાઈ જાય છે, ચેમ્બર ખુલ્લી પડી છે, જ્યારે ભુજના એવા ઘણા એરિયામાં ગટરની સમસ્યા સતાવી રહી છે, જેમાં જયનગર, ગણેશનગર, પ્રમુખ સ્વામી હોય કે પછી મામલતદાર ઓફિસ હોય, આ બધી જ જગ્યાએ ગટરના પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. તો આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજા શું જણાવી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં. કલેક્ટર સાહેબાને અમારી રજૂઆત હતી કે જે 2-3 દિવસ અગાઉ જે હિના નામની 4 વર્ષીય બાળા જે ગટરના પાણીમાં ડૂબવાથી જેનું મૃત્યુ થયું અને આ મૃત્યુ પાછળ નગરપાલિકાના જવાબદાર નેતાઓ ત્યારે એમ કહેતા હતા કે અહીંયા નથી ચેમ્બર, નથી ખાડો, તો આ કઈ રીતે આ બાળાનું મૃત્યુ થયું તપાસનો વિષય છે. અને ગરીબ પરિવારની દીકરી હતી એટલા માટે એમને આ તપાસનો વિષય બહારે કાઢ્યો. પણ ભગવાન હંમેશા સાચા સાથે હોય અને જે રીતે સચ્ચાઈ સામે આવી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર પાણીમાં ડૂબવાથી, ગુંગળાઈ જવાથી આ બાળાનું મૃત્યુ થયું છે એવું પીએમ રિપોર્ટમાં આવ્યું, ત્યારે આ પીએમ રિપોર્ટ સાથે લઈ અને કલેક્ટર સાહેબાને અમે આવેદનપત્ર આપ્યું છે. આ નાની બાળના પરિવારોને વળતર મળે, આ બાળાનું જે મૃત્યુ થયું છે અને મૃત્યુમાં જે જવાબદાર છે તંત્ર, એ તંત્ર ઉપર સખત કાર્યવાહી થાય એવી અમે માંગ લઈ અને આજે કલેક્ટર સાહેબાને મળ્યા હતા. અને આ ગતિવિધિઓમાં હું આપની પાસે એટલી જ અમે અપેક્ષા રાખી છે, અમે સૌ નગરસેવકો, કે આ બાળાને ન્યાય મળે. જે આપના કેમેરા માધ્યમથી જોવે છે, દરેકના ઘરમાં દીકરીઓ હશે ત્યારે એ દીકરીને જરાક પણ ખરોચ આવે તો આપણે ઊભા થઈ જઈએ છીએ. આજે આ ગરીબ પરિવારની દીકરીનું તો મૃત્યુ નિપજ્યું છે અને જ્યારે આનું મૃત્યુ નિપજ્યું હોય ત્યારે આને ન્યાય મળવો જોઈએ, એના માટે જ અમે આજે કલેક્ટર સાહેબાને મળ્યા. અને કલેક્ટર સાહેબાએ અમને ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને ચોક્કસપણે એમને કહ્યું છે કે હું આ બાબતે એક્શન લઈશ, આને વળતર મળે, આને ન્યાય મળે. એ જ હેતુથી આજે કોંગ્રેસ પક્ષના અમારા ભુજ શહેરના પ્રમુખ અને અમારા તમામ નગરસેવકો સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. મુંદ્રા ગ્રામ પંચાયતની કારોબારી સમિતિને આખરે ટીડીઓના તટસ્થપણે ચુકાદાથી મળ્યો ન્યાય. મુંદ્રા ગ્રામ પંચાયતની 11 સદસ્યની બહુમતી ધરાવતી કોંગ્રેસી બોડીને કોરાણે મૂકી અને 9 સદસ્યો ધરાવનાર ભાજપની બોડીએ પોતાની મનસુફી મુજબ કારોબારીની રચના કરી નાખી, જેમાં સમિતિની રચનામાં આખર સુધી લડત ચલાવનાર ભરતભાઈ પાતરિયા અને તેમની સાથે રહેલા કાંજીભાઈ સોંદરા એડવોકેટને આખરે ટીડીઓના નિષ્પક્ષ અને તટસ્થતાપૂર્વક નિર્ણય બાદ અસત્ય પર સત્યની જીત થઈ હતી, જેમાં 1992ના કાયદાની જોગવાઈમાં કલમ 1, 2, 3 અને 4ના મુદ્દાઓને ટીડીઓ દ્વારા આ મુદ્દે નિર્ણય આપી અને આ સમિતિને ગેરબંધારણીય ઠરાવી અને રદ કરાઈ છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર રચાયેલી આ સમિતિમાં કદાચ પંચાયત સદસ્યોની જે પણ મિલીભગત કે અન્ય સંડોવણી હોય
પરંતુ સરકાર તરફથી તલાટીએ આ પ્રકરણમાં જે ભૂમિકા ભજવી છે તે યોગ્ય નથી તેવો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે 5 વર્ષ સુધી ચાલતા આવા શાસનમાં સરકારી કર્મચારીની આવી ભૂમિકાએ પ્રજામાં રોષની લાગણી ફેલાવી છે. તો મુંદ્રા વિસ્તારમાં થયેલ આ નિર્ણયથી ક્યાંય ખુશી તો ક્યાંય ગમનો માહોલ છવાયો હતો. તો આગામી સમયમાં ફરીવાર આ રચનામાં શું થશે તે સમય જતા જોવાનું રહેશે. તો આ બાબતે કશકેર ન્યૂઝ દ્વારા લડત ચલાવનારા સદસ્ય ભરતભાઈ પાતરિયા અને એડવોકેટ કાનજીભાઈની મુલાકાત લેવાઈ હતી. તો શું જણાવે છે તેઓ નિહાળીએ તેમના શબ્દોમાં. સ્ટોરી બાય કિશન મહેશ્વરી અને રાજભા સરવૈયા. આથી 2 મહિનાની આસપાસ સામાજિક ન્યાય સમિતિની ગેરબંધારણની રચના કરવામાં આવી હતી, જે બંધારણીય બધા ધારા ધોરણ નિયમ બધી નેવી મૂકીને સત્તા પક્ષના જોડે ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી, જેના સંદર્ભે અમુક લોકો અપીલમાં ગયેલા હતા તાલુકા પંચાયતમાં TDO સાહેબ પાસે, અને 3-4 સુનાવણી કર્યા બાદ અને 5 દિવસનો ટાઈમ માંગ્યા બાદ કાલે એનો ચુકાદો આપેલ છે, અને ચુકાદો અમારી તરફેણમાં આપેલ છે. આ એક બંધારણની જીત છે, સત્યની જીત છે, અને ખોટા લોકો જે બંધારણને નેવી મૂકીને બંધારણની ઉપરવટ જઈને જે લોકો કાર્ય કરી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા તત્વોની આ હાર છે. અમારે જે છેલ્લા લગભગ 2 મહિનાથી ઓમ જોવા જઈએ તો 4 મહિનાથી સતત આ ચાલુ જ છે સામાજિક ન્યાય સમિતિની લડત. છેલ્લે 77 2017 રોજ જે મુંદ્રા ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી અને એમાં જે ગેરકાયદેસરનો જે ઠરાવ કરવામાં આવેલો હતો એના સામે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ભરતભાઈ પાતારીયાએ અપીલ દાખલ કરી હતી. તેમના એડવોકેટ તરીકે અમે હાજર થયેલા હતા અને એમાં 2-3 સુનાવણી થયેલ હતી. અગાઉના જે તાલુકા વિકાસ અધિકારી હતા જેનકન પ્રકારે સત્તાના દબાણમાં એ લોકો કેસ ચાલ્યા હતા, એના બદલે બીજા નવા અધિકારીની નિમણૂક કરી ચાલાટી સાહેબની અને આ અધિકારી સારી રીતે બંને પક્ષોની દલીલો સાંભળીને આખરે ગઈકાલે 27 રોજ અમારી તરફેણમાં સારો ચુકાદો આપ્યો અને જે અગાઉની જે ગેરબંધારણીય ન્યાય સમિતિ તેને રદ કરતો પ્રતિષેધ કરતો ચુકાદો તાલુકા વિકાસ અધિકારી સાહેબ આપ્યો છે, જે ન્યાયની અને સત્યની જીત છે. અને હવે મુંદ્રાના વિકાસમાં આવા જે વિરોધી તત્વો છે જેઓ વિકાસ મુંદ્રા ગામનું નથી ઇચ્છતા તેઓને પણ લફડાક છે. ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજ હાટમાં વોર્ડ નંબર 9 અને 11 સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભુજહાટ ખાતે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી યોજનાઓ બાબતે લાભાર્થીઓને લાભ મળે તે અંગે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનામાં અમૃતજન યોજના, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય પેન્શન જેવી અનેક યોજનાઓ જે સરકારની મહત્વાકાંક્ષાઓ છે આ બધી યોજનાઓનો લાભ લોકોને પોતાના જ ઘર બેઠે મળી જાય અને સરકારી ઓફિસના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વોર્ડ નંબર 9 અને 11 રહેવાસીઓએ પોતાની રજૂઆત નીમાબેન તેમજ નગરપતિ પાસે કરી હતી, જેનો આ લોકોને હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો. ખાસ કરી અને રજૂઆતમાં પાણી અને સફાઈના મુદ્દા ખાસ રહ્યા હતા, જેના જવાબમાં પણ આ બધી વાતનું તાત્કાલિક નિવારણ આવી જશે તેવો જવાબ અપાયો. આમ જે વોર્ડ 9 અને 11 સેવા સેતુ કાર્યક્રમ ભુજહાટ ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય નીમાબેન આચાર્ય, અશોકભાઈ હાથી, શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 9 અને 11 રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કર્યો છે, કે જે આમ પ્રજાના નાના મોટા કામો માટે સરકારી યોજનાના અમલીકરણ માટે અતિ મહત્વનો સરકારનો આ કાર્યક્રમ છે, જેમાં ભુજ શહેરનું 2nd ફેઝમાં સેવા સેતુનો કાર્યક્રમ આજે 10 અને 11 વોર્ડની અંદર આપણે રાખ્યો હતો અને દર 15 દિવસે આપણે આમાં સેવા સેતુનો કાર્યક્રમ બબે વોર્ડને સાથે લઈને કરતા હતા. અને શહેરી વિસ્તારના જે કોઈ આમ પ્રજાના પ્રશ્નો હોય તેના માટે લોકોને રેશન કાર્ડથી માંડીને આધાર કાર્ડથી માંડીને મા કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન આવી અનેક યોજનાઓ, જે સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ આમ પ્રજા માટેની છે, એ તમામ યોજનાનો લાભ લોકોને પોતાના જ વોર્ડમાં ઘર આંગણે મળી જાય અને એને સરકારી ઓફિસોનો ધક્કા ના ખાવા પડે એ હેતુસર આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે, સારું પરિણામ આપણને અંદર પ્રાપ્ત થયું છે. ભુજ
ભુજના બઠારા ફળિયા મટન માર્કેટ પાસે છેલ્લા કેટલાય દિવસથી કચરાના ઢગલા પડ્યા છે, તેમ છતાં તંત્રના આંખ આડા કાન, જો તાત્કાલિક સફાઈ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ અપાઈ હતી। ભુજના ભઠારા ફળિયા મટન માર્કેટ પાસે છેલ્લા કેટલાય દિવસથી કચરાના ઢગલા પડ્યા છે। આ બાબતે ભુજ નગરપાલિકામાં જાણ કર્યા છતાં પણ હજી સુધી કોઈ જ દાદ નથી મળી અને કચરાના ઢગલાઓ ઉપાડવામાં આવ્યા નથી। તો જ્યારે એક તરફ સેવા સેતુના કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે બીજી તરફ ભુજમાં સફાઈ અભિયાનના મુદ્દે ઝીરો છે। ભઠારા ફળિયામાં 15 દિવસથી સફાઈ જ કરવામાં આવી નથી અને હવે તો આ કચરો રોડ સુધી પહોંચી ગયો છે। જ્યારે અમુકવાર દેખાવ કરવા પૂરતા નગરપાલિકાના અધિકારીઓ ઝાડુ હાથમાં લઈ અને સફાઈ કરે છે ત્યારે હકીકતમાં જ્યાં જરૂર છે ત્યાં તો સફાઈ થતી જ નથી। તો શું ફક્ત સફાઈના ઝાડુ ઉપાડી અને લોકોને મૂર્ખ બનાવાય છે? ફક્ત પોતાના ફોટા પાડવા પૂરતા જ આ ઝાડુ હાથમાં લેવાય છે તેવું ત્યાંના રહેવાસીઓએ જણાવ્યું હતું। હાલમાં જ્યારે કચ્છ આખામાં સ્વાઇન ફ્લૂનો કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવા કચરાના ઢગલાથી મચ્છરનો ઉપદ્રવ થાય છે જેના લીધે લોકો બીમાર પડે છે। માટે હવે નગરપાલિકાના સત્તાધીશો જાગે અને સફાઈ કરાવે તેવી લોકમાંગ છે। જ્યારે નગરપાલિકાના અધિકારીઓ મનમાની કરે છે તેવું પણ લોકોએ જણાવ્યું હતું। જો નગરપાલિકા આ જગ્યાએ સફાઈ નહીં કરે તો આ જગ્યાના ફોટા પાડી અને કલેક્ટર સાહેબને બતાવવા સુધીની તૈયારી દર્શાવી હતી, છતાં પણ કોઈ જ નિવેડો નહીં આવે તો ભુજ નગરપાલિકા વિરુદ્ધ ધરણા તેમજ આંદોલનની ચીમકી પણ અપાઈ હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સફાઈ અભિયાન ઝુંબેશ બીડું ઝડપ્યું છે ત્યારે આવા અધિકારીઓ દ્વારા સફાઈના લીરે લીરા ઉડાડવામાં આવે છે। ભુજ નગરપાલિકા સફાઈના નામે સદંતર નિષ્ફળ ગઈ છે। ભુજની અંદર 90% જેટલા કચરાના ઢગલાઓ જોવા મળે છે। ફક્ત પદાધિકારીઓ પોતાના વિસ્તારમાં જ સફાઈ કરાવે છે તેવું પણ લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો। આ જગ્યા ઉપર 15 દિવસ થવા આવ્યા, કચરાના ઢગલા રોડ ઉપર આવી ગયા, રોડ બંધ થઈ ગયો છે એટલી હાલતમાં કચરાના ઢગલા પડ્યા છે। ભુજ નગરપાલિકા સફાઈ બાબતે તંદર નિવૃત પર રહી છે, વારંવાર જોઈએ ત્યારે સફાઈના ઝાડુ લઈને સફાઈ અભિયાન કરતા હોય છે। અહીંયા કઈને આવીને સફાઈ કરે તો કહેવાય કે તમે સફાઈનો ઝાડુ લઈને સફાઈ કરી રહ્યા છો? અત્યારે આપણી અષાઢી બીજ અને રમજાન ઈદ બે તહેવાર સાથે હતા તો મંદિર અને મસ્જિદ એ બે જગ્યા ઉપર કચરાના ઢગલા 15-15 દિવસથી પડ્યા છે। કોઈ પણ સફાઈ કામદાર અહીંયા સફાઈ કરવા આવતા નથી અને આપણા સેનિટેશન શાખાના ચેરમેન જે એ બહુ રજૂઆત કરે, અમારી સફાઈ તો ભુજમાં બહુ સારી થઈ રહી છે, અમને તો નગરપાલિકાને પ્રમાણપત્ર મળ્યો છે કે આપણે સફાઈ ભુજમાં બહુ સારી કરો છો, બસ વાસ્તવમાં આપણે જોઈએ તો કચરાના ઢગલા ભુજમાં જ્યાં જો ત્યાં પડ્યા છે। એના લીધે પશુઓ જે આપણી ગાયોને જબલા ખાય છે એનાથી એ લોકોને પણ તકલીફ પડે છે અને આ વોર્ડ છે એ કૌશલ મહેતાનો વોર્ડ છે, સુભાષભાઈ જૈન ટ્રસ્ટ જે હલાવી રહ્યા છે એને એ પણ એ લોકોના વોર્ડમાં પણ કોઈ જવાબદારી લઈને આ સફાઈ કરાવતા નથી। આ જગ્યા ઉપર હું સફાઈ કરવા માટે રજૂઆત કરીશ અને આના બધા ફોટોગ્રાફી કરી અને એ લોકોને મોકલાવીશ કે આ જગ્યા ઉપર સફાઈ, છતાં બી સફાઈ નહીં કરે તો આ બધો ફોટોગ્રાફી લઈને કલેક્ટર સમક્ષ રજૂઆત કરીશ, છતાં બી આ કામગીરી નહીં કરે તો એ લોકોના વિરુદ્ધ ધરણા કરીશ, આંદોલન કરીશ અને જરૂર પડશે તો આ બાબતે હું આત્મ વિલોપન પણ કરીશ જો ભુજમાં પૂરેપૂરી સફાઈ નહીં કરે। કુકમામાં કેબલ કનેક્શનની બાબતે જૂની અદાવતનું મન દુખ રાખી અને યુવકને 20 જણાએ કુહાડી અને લાકડી વડે માર માર્યો, સારવાર અર્થે ભુજની જીકેમાં ખસેડાયો। ભુજના કુકમા ગામે રહેતા 30 વર્ષના ધર્મેશ રમેશ ચૌહાણ નામના યુવકને કેબલ ડિસ્કનેક્શનના જૂના ઝઘડામાં 15-20 શખ્સે નાના રેહાની વાડીમાં લઈ જઈ લમદારી નાખતા મામલો પદર પોલીસના મથકે ચડ્યો હતો। કેબલ ડિસ્કનેક્શનના મુદ્દે ઝઘડો ચાલે છે। આ બાબતની અદાવતમાં ગઈકાલે સાંજે 5-1 વાગ્યાના અરસામાં કેવલ પ્રવીણ સોલંકી, જીજો યોગેશ, રાહુલ અને બીજા 10-15 અજાણ્યા સાગરીતો વગેરે તેની પાસે આવ્યા હતા અને તેને નાના પાટિયા પાસે આવેલી એક વાડીમાં લઈ ગયા હતા, જ્યાં આ મુદ્દે આરોપીઓએ ડખો કરી અને તેને ઊંધી કુહાડી, લાકડી અને દગબુશેટથી માર માર્યો હતો। ઘાયલ ધર્મેશને ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડાયો છે। બનાવ અંગે પદર પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવું, મારામારી, રાયોટિંગ વગેરે સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે। મારી
કબૂલ કે તે અમારે વાયર કાપ્યા એમ નહીં ને તો તને મેક્સુની આજે મારી નાખશું એ લોકોને કહી છે હું જયેશ એલ ભાટિયા કેબલનો ધંધો કરું છું. આજે મારો ભાઈ છે જે ધર્મેશ રમેશ ચૌહાણ અને એનો માણસ એ બે જણાને આ લોકો કૂકમાં બસ સ્ટેશને કિશનસિંહ જાડેજા પ્રવીણ સોલંકી ને કેવલ સોલંકી એ લોકોએ ત્યાં બોલાવી અને પછી ત્યાંથી અપહરણ કરીને એ લોકો ત્યાં કોઈક વાડીએ અજ્ઞાત વાડીએ લઈ ગયા હતા એને અને પછી ત્યાં કંઈક ત્રણેક જણા એ અને પંદરેક જણા બીજા ભેગા મળી અને ધોકાથી ને લાકડીઓથી ને ઢસડી ઢસડીને જે માર્યો છે એને માનવતાની હદ પાર કરી નાખી છે અને ગજબ એમ હદ વગરનો માર્યો છે. મારવાનો રીઝન એ છે કે આ જે પ્રવીણ સોલંકી છે અને આ જે કિશનસિંહ જાડેજા છે એ પ્રવીણ સોલંકીના ગામમાં મારો ભાઈ કેબલ ચલાવે છે એટલે એ એને ખટકે છે પ્રવીણ સોલંકીને અને આ પ્રવીણ સોલંકી પોતાના ગુંડા રાખી અને આવી રીતે મારકૂટ કરાવીને એનો ધંધો બંધ કરાવવા માગે છે અને આ જે બનાવ બન્યો છે એમાં કદાચ મારો ભાઈ મરી શકે એટલી હદે એને માર્યો છે એમ હદની પાર કરી નાખે છે અને બીજો જે ભાઈ છે એને પણ એને હદ વગરનો માર્યો છે આગળ એટલે અત્યારે જે લોકો ફરે છે એને જલ્દી અરેસ્ટ કરે અને આવો આ જે બનાવ બન્યો છે એ મતલબ બહુ જેને કહેવાય ને કે ધંધા માટે આ જે કૃત્ય કર્યું છે એ સગો મામા થાય છે અને જે વ્યક્તિએ ભાણેજા માટે આ કૃત્ય કર્યું છે એના માટે ધિક્કાર છે આ વ્યક્તિ માટે. માનવીના વન્ય પ્રાણી સંરક્ષણ દ્વારા શિકાર કરતા 10 આરોપીઓમાંથી 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. માંડવી તાલુકાના બાંબડાઈ ગામે ફોરેસ્ટ ખાતા દ્વારા શિકાર કરતી ટોળકી ઉપર ઘોષ બોલાવાઈ હતી, જેમાંના 10 આરોપીમાંથી 2 આરોપીઓને 1972ની કલમ હેઠળ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 8 આરોપીઓ નાસી ગયા હતા જેની તપાસ કરાઈ રહી છે. માંડવી તાલુકાના બાંબડાઈ ગામે છેલ્લા ઘણા દિવસથી શિકારી ટોળકી સક્રિય થઈ હતી, જેની બાતમીના આધારે માંડવી વન વિભાગની ટીમે છાપો મારતા 8 શિકારીઓ ભાગી ગયા હતા, જ્યારે 2 આરોપી હાથમાં આવી ગયા હતા અને જેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે 10 આરોપીઓ છે તેમાંથી 2 વ્યક્તિઓ મસ્જિદ ઓસમાન સુમરા ઉંમર વર્ષ 26, રહે બાંબડા અને અનવર મામદ ગજણા રહેવાસી સાંભરાઈના ઉંમર વર્ષ 22. અગાઉ પણ તેઓ શિકાર પ્રવૃત્તિઓ સાથે અન્ય ગૌ હત્યાના કેસમાં પણ આવેલ છે, જેમાંના અન્ય આરોપીઓ રજાક હાજી ગઠડા, સદામ કાસમ ઉઠામ, મુકારક આદમ સુમરા, ઇરફાન આહમદ સુમરા, રજાક ઉર્ફે પટેલ, જમાલ સુમરા કનરિયા, મજીદ સુમરા, સિકંદર આહમદ સુમરા, જેઓની માંડવી વન વિભાગની ટીમ ડીઆર ડાભી, વીસી મોદી, એનજે ચારણ, જેપી ગઢવી, બીએસ કોહલી, કે એ ગઢવી, વાલજીભાઈ ગઢવી દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અનેક લોકો દ્વારા ટીમના લોકો અવારનવાર આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય તેઓના માધ્યમથી પણ જાણવા મળેલું છે. આ ઉપરાંત જે મુખ્ય આરોપી અત્યારે અટક કરવામાં આવેલા છે તે મજીદ ઓસમાન સુમરાએ પોતાના પ્રાથમિક નિવેદનમાં પણ આ અગાઉ અમે શિકારની પ્રવૃત્તિઓ કરેલી છે તેવું જાણવામાં આવ્યું. 4 વાઇલ્ડ એનિમલનો શિકાર આ લોકો દ્વારા થયેલો છે. તેઓ શિકારની એક્ટિવિટી દરમિયાન તેઓએ ઉપયોગમાં લેતા જે સાધનો અત્રે કબજે કરવામાં આવેલા છે. તેઓએ ઉપયોગમાં લીધેલા મોટર સાયકલ 1 જે હાલ અટકમાં કરેલી છે, બાકીની તેઓને ભાગી ગયા છે. કુલ 10ની ટીમ પૈકી 2 આરોપીઓની અટક થઈ શકી છે અને 8 આરોપીઓ જે ફરાર થઈ ગયેલા છે. આ માહિતી જે અટક કરેલા શિકારી જે છે તેઓની પૂછતાછમાં પણ જાણવા મળે છે. આ ઉપરાંત આ એક ટીમ શિકારી ટીમ જે અવારનવાર આવા વન્ય પ્રાણીઓનો શિકાર કરતા હોય તેવું પણ જાણવા મળે છે. ઈટી કંપનીમાં પ્રદૂષણ વિરોધમાં ખેડૂતે કર્યું આત્મવિલોપનનો પ્રયાસ. ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક ઈટી કંપની આવેલી છે. તેની બાજુમાં કિશોરભાઈ વજુભાઈ માતાની વાડી આવેલી છે અને તે વાડીમાં ઈટી કંપનીના પ્રદૂષણથી તેમનું પાક થતું જ નથી, તે માટે કિશોર વજુ માતા દ્વારા છેલ્લા 2 માસથી લડત ચાલુ છે. મામલતદાર, ગ્રામ પંચાયત, કલેક્ટરને રજૂઆત કરવા છતાં તેમને સરકાર દ્વારા કોઈ જ રિસ્પોન્સ મળેલ નથી. તે બાદ ગત 20મી તારીખે કિશોરભાઈએ અને તેમની પત્ની મણિબેન કિશોરભાઈ દ્વારા તથા અન્ય સગા સંબંધીઓ દ્વારા ઈટી કંપનીની સામે ભૂખ હડતાલ કરી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે ઈટી કંપનીના લુખા તત્વો દ્વારા
તેમનો જે મંડપ અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું તે બાદ ફરી 23મી તારીખે પોલીસ પ્રોટેક્શન લઈ અને કિશોરભાઈ તથા અન્ય સંબંધીઓ દ્વારા તે કંપનીનો વિરોધ કરી અને ફિનાઇલ પી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા. બાબુભાઈ દેવાજી વડિયા, મુખ્ય કારણ એ કે મુર્ગીનું ગામ છાડુવારા હે, અને ખેતરનું ઈટી કંપનીના બાજુમાં આવે છે, 15 એકર જમીન છે, ને લાખો રૂપિયાનું પાક કે એનું કોઈ પાક તો નથી. ઈટી કંપની દાદ દેતી નથી, નહીં બચારો હિંમત હરી ગયો કે આ કંપની છે હું શું કરી શકું. એના કારણથી બચારો એ દવા પી ગયો, એની પત્ની પોતે હડતાળ ઉપર ઉતરી હતી, એના છોકરા શિક્ષક બગડે શિક્ષણ બગડે છે, ગાય એની ત્યાં ભૂખે મરે હેરી, 2-3 બાળકો છે એ જેને તેને ઘરે મૂકી આવ્યા છે, પતિ પત્ની બેઠા હતા, પત્ની પોતાની ભચવ દાખલ છે, એની બીપી વધી ગઈ છે કે મારા પતિ ઝેર પીધો છે શું થશે હવે મારે. નખત્રાણામાં શિક્ષકો દ્વારા સ્વયંભૂ રીતે રજા મૂકી અને 300 જેટલા શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા. નખત્રાણા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માનસિક ત્રસ્ત શિક્ષકો સ્વયંભૂ રીતે પોતાના હકની રજા મૂકી અને સવારના ભાગે 300 જેટલા શિક્ષકો ધરણા કાર્યક્રમમાં હાજર રહ્યા. તેમજ 11:30 વાગ્યાના સાડા સમય પૂર્ણ થયા પછી 300-400 શિક્ષકો એટલે કે કુલ મળી અને 800-1000 સંખ્યામાં શિક્ષકો ધરણા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને શિક્ષકોના જણાવ્યા મુજબ આ અધિકારીને નખત્રાણામાં 11 માસ થતાં હજી સુધી કોઈ શિક્ષક કે શિક્ષણના હિતનું કામ કરેલ નથી અને શિક્ષકોના ઇજફા કેવી રીતે ખટકાવવા, પગાર કેમ કાપવા, મીડિયાના માધ્યમથી શિક્ષકોને બદનામ કેવી રીતે કરવા, તે સિવાય અધિકારીએ કામ કરેલ નથી. કચ્છ જિલ્લાના ડીપીઓ શ્રી પાસે છેલ્લા 10-1 માસથી રજૂઆતો ચાલુ છે, છતાં પણ ડીપીઓએ જણાવેલ કે તમારા પ્રશ્નોનો નિકાલ થઈ જશે અને જ્યારે બદલીની વાત કરવામાં આવી તો ત્યારે બદલીએ ઉકેલ નથી તેવો જવાબ આપવામાં આવે છે. શિક્ષકો શિક્ષણ અધિકારીને પૂછી રહ્યા છે, બદલીએ ઉકેલ નથી તો ઉકેલ શું છે તેવી શિક્ષકોની માંગ છે. જગતને લગતા અધિકારીઓને અમે આ આવેદન પત્રની નકલો આપેલી છે અને નિયમ પ્રમાણે જ 7 દિવસની મુદત આપ્યા બાદ જ અમે આ ધરણાનો કાર્યક્રમ જવાબ મળેલો છે, અધિકારીને છાવરવા માટે મળેલો છે. એવું મળ્યું છે કે જે રાજીનામું છે એ સ્વેચ્છાએ મૂક્યું છે, વાસ્તવિક રીતે એવું નથી. સામે શિક્ષક છે એનું પણ આપ એન્ટ્રી લઈ શકો છો કે એને 1,66,000 જે બિલ હતું એ બિલ મંજૂર ન કરી અને એને બાયપાસવાળા દર્દીને હેરાન કરવા માટેની જે નોબત આવી હતી તો શું સૂચવે છે, અધિકારીને બચાવવા કે શિક્ષકોના પ્રશ્નોને હલ કરવા માટે. નખત્રાણાના પદાધિકારીઓ પ્રમુખ મંત્રીશ્રી જ્યારે ભુજમાં આવ્યા ત્યારે અમે સાહેબને મળવાનો સમય માંગ્યો, સાહેબ આ લોકો આવ્યા છે અને ખરેખર સાચા છે, તમે એનો બદલી કરશો એ જ ઉપાય છે અને બદલી તમે જ કરી શકો છો, એમાં ડીડીઓ કે કલેક્ટર સાહેબની કોઈની મંજૂરી લેવાની આવતી નથી. તમે હેડ છો, અમારા ઘણા તાલુકામાં જગ્યા ખાલી છે, તમને રસ છે યુનિયન અધિકારીઓ ગામ લોકોને લડાવવા માટેનો, તો મહેરબાની કરી આ ધંધા તમે મૂકી દો. અમને એ ડીપીઓ સાહેબ શ્રી જળગેલા સાહેબે અમારી સાથે મળ્યા પણ નથી, અમને અમારું આવેદનપત્ર પણ એ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે ન છૂટકે નખત્રાણા તાલુકા સાથે, ખાલી નખત્રાણા તાલુકા નહીં કચ્છ જિલ્લાના તમામ તાલુકા અને તમામ હોદ્દેદારો સાથે રહી એ લડતમાં અમે સહભાગી છીએ. જ્યાં સુધી વસરાભાઈની નખત્રાણા તાલુકામાંથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે એ કાર્યક્રમ પૂરો કરવા માંગતા નથી. ભુજના આર્મી અને એરફોર્સના કર્મચારીઓ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું. મુંબઈના MES એમ્પ્લોય યુનિયનના બ્રાન્ચ GE એરફોર્સ અને આર્મી ભુજના કર્મચારીઓએ કલેક્ટરશ્રીને દેશની રાજનૈતિક પાર્ટીઓ, ટ્રેડ યુનિયન્સ, સામાજિક જનતાંત્રિક સંગઠનો, મીડિયા તથા દેશના આમ નાગરિકો, દેશના 4 લાખ રક્ષા અસૈનિક કર્મચારીઓ ભક્તિપૂર્ણ આંદોલનમાં સમર્થન સાથ માટે કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે તારીખ 27/4/2017ના રક્ષા મંત્રાલય દ્વારા રક્ષામંત્રીના અનુમોદનથી એક નિર્દેશ આપ્યો હતો. ઉક્ત નિર્દેશ દ્વારા વર્તમાનમાં આયુધ નિર્માણીઓમાં બનેલા 143 ઉત્પાદકો જેવા કે સેવા વાહન, અનુમિશન, બાકસ, ગન, રાઇફલ,
ટેન્ક આર્મીઓ માટે આરામદાયક ઉત્પાદકો પૂર્ણરૂપથી ઉત્પાદન તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાથી રક્ષા સેનાને આ વાત માટે પૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરી હતી કે આ ઉત્પાદકો સીધા નિજી કોર્પોરેટ કંપનીઓ જોડે ખરીદી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશની 26 વધુ આયુધ નિર્માણો ખરાબ રીતે પ્રભાવિત થશે અને 20,000 વધારે કર્મચારીઓને નોકરી ગુમાવી પડી શકે છે. આ બધા નિર્ણયો મેક ઇન ઇન્ડિયાના નામ પર ફક્ત નિજી કોર્પોરેટ ક્ષેત્રોમાં વધારેમાં વધારે લાભ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન 430 યુનિયન લડાઈ સંઘર્ષ રસ્તામાં છે, તેથી આઈઆરડીએફથી સંબંધ યુનિયનો દ્વારા સરકારની અવનતિશીલ નીતિઓના વિરોધના પ્રચાર કાર્યક્રમો તથા આંદોલનની એક પૂરી શૃંખલા શરૂ કરાઈ છે. તેથી આ માટે અપીલ કરી છે કે 4,00,000 રક્ષા અસૈનિક કર્મચારીઓ અને એઆઈડીઈએફ દેશના બધા સન્માનિત નાગરિકો આપણા મહાન દેશની અસ્મિતાની સુરક્ષા અને દેશની રક્ષાની તૈયારીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પાડવા સરકારની નીતિઓમાં પરિવર્તન કરવાની સાથે સાથે આયુધ નિર્માણીઓ ડીઆરડીઓ તથા બીજા બધા રક્ષા પ્રતિષ્ઠાનોએ વધુ અધિક મજબૂત, વિસ્તારિત અને વિકસિત કરવા માટે સરકાર ઉપર દબાવ બનાવવાવાળી આ લડાઈમાં અમારો સાથ આપે, જેનાથી અમારો દેશ રક્ષાની આવશ્યકતાઓ પૂર્ણરૂપથી આત્મનિર્ભર બની શકે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ ફેડરેશનની સૂચના મુજબ અને એમએસ એમ્પ્લોય યુનિયન મુંબઈના સૂચનાથી આજરોજ અમે ભુજ આર્મી અને એરફોર્સની એમએસ એમ્પ્લોય યુનિયનની બ્રાન્ચ ખાનગીકરણ થઈ રહ્યું છે, એના માટેનું આ એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યું છે. તેમજ અમારી અનેક પ્રકારની માંગો છે, જેમ કે 7મા પગાર પંચની પુનઃરચના તરત થાય અને બીજા અમારા અનેક પ્રકારની જે માંગો છે એનું અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપશું અને આ માંગો તુરંત અને જલ્દીથી સ્વીકારે એવી આશા છે. દર્શકોને જણાવવાનું કે કચ્છકેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છકેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.